હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. ગયા અંકમાં આપણે પૂરક વાંચન એક અભિનંદન તેમાં એક સરસ મજાની કાવ્યનું ગાન કર્યું હતું, બરાબર ને? તો તમે બધાએ આ કાવ્ય ગાઈ હતી ને? સરસ. તો ચાલો હવે આજે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીશું. તો પહેલા આપણે આ કાવ્યનું પઠન કરીશું. ગુજરાત તને અભિનંદન. ગુજરાતેના ગૌરવથી આ ધરા બની નંદનવન. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. દસે દિશાઓ રક્ષે દેવો નરનાડી અહીં ન્યાળા. તો સોમનાથનું બિલીપત્ર, તો હાટ કેસનું ચંદન. ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ. દુષ્કારોની દાણું ક્ષણમાં સતત ધબકતો માણસ. સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન. અભિનંદન ગુજરાત તને અભિનંદન. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહારે ગરબે અંબા રમતી. દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી, ગુજરાતી વિસ્તરતી. સમૂહ જીવનમાં સૌની સાથે વેચે કેવા સ્પંદન. અભિનંદન ગુજરાત તને અભિનંદન. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીશું. ગુજરાત તને અભિનંદન. ફ્રેન્ડ્સ, અહીં કવિ ભાગ્યશ જહા ગુજરાતને અભિનંદન પાઠવે છે. જેમ આપણે શાળામાં કોઈ સ્પર્ધામાં ભાગ લઈએ અને પ્રથમ આવીએ તો આપણને બધા અભિનંદન પાઠવે છે ને? હા, તો તેવી જ રીતે અહીં કવિ ગુજરાતને અભિનંદન કહી રહ્યા છે. ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે ગુજરાતીઓના ગૌરવથી આ ગુજરાતની ધરા નંદનવન બની ગઈ છે. તો ફ્રેન્ડ્સ, અહીં જુઓ કેટલાક આપણા ગુજરાતીઓના ફોટા આપવામાં આવ્યા છે કે જેઓના કાર્યોથી આપણું ગુજરાત રાજ્ય જાણે નંદનવન બની ગયું છે. ફ્રેન્ડ્સ, આમને તો તમે ઓળખો છો ને? હા, આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, બરાબર ને? તો આ પણ એક ગુજરાતી છે. તો એમના કાર્યોથી તે કેવા દેશનું નામ રોશન કરે છે. તેવી જ રીતે હવે આ ફોટો જુઓ. આ સરદાર વલ્લભભાઈ પટેલ છે કે જેમણે આખા દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું હતું. હવે આ છે વિક્રમ સારાભાઈ, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, કે જે એક વૈજ્ઞાનિક હતા અને તેમના નામથી આજે વિજ્ઞાનની એક સંશોધન સંસ્થા ચલાવવામાં આવી રહી છે. હવે આ ચિત્ર છે કલ્પના ચાવડાનું, કે જે એક ગુજરાતી હતી અને પ્રથમ અવકાશ યાત્રા કરનાર મહિલા હતી કે જેણે ગુજરાતનું નામ રોશન કર્યું. હવે આમને તમે ઓળખો છો? રિલાયન્સ કંપનીનું નામ તો સાંભળ્યું છે ને? હા, તો તેના સ્થાપક ધીરુભાઈ અંબાણી, કે જેમણે આખી દુનિયામાં ગુજરાતનું નામ કર્યું છે. હવે આ એમના સુપુત્ર શ્રી મુકેશ અંબાણી. તમે જીઓનો કાર્ટો બધા વાપરો છો ને? હા, તો આવી રીતે ઘણા બધા એવા વ્યક્તિ થઈ ગયા કે જેણે પોતાના કાર્યો દ્વારા ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. આવા ગુજરાતીઓના કાર્યોથી આપણી ગુજરાતની ધરા જાણે કે નંદનવન બની ગઈ છે. જેમ ચોમાસામાં વરસાદ પડવાથી ધરતી નંદનવન બની જાય છે ને? હા, તો એવી જ રીતે આ લોકોના કાર્યોથી ગુજરાતની ધરા નંદનવન બની ગઈ છે. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. ફ્રેન્ડ્સ, આપણે શિક્ષણ મેળવવા માટે ક્યાં જઈએ છીએ? નવું નવું શીખવું હોય તો તેના માટે આપણે ક્યાં જઈએ છીએ? હા, સારામાં, બરાબર ને? તો તેવી જ રીતે વર્ષો પહેલાં જ્ઞાન મેળવવા માટે આવી સારા ન હતી, પણ ત્યારે આશ્રમો હતા. તમે ટીવી સિરિયલમાં જોયું હશે રામાયણ મહાભારત, બરાબર ને? તો એમાં બાળકો
જ્ઞાન મેળવવા માટે આશ્રમમાં જતા અને ત્યાં ઋષિ મુનિઓ તેમને જ્ઞાન આપતા. ફ્રેન્ડ્સ, આપણા ભારતમાં પણ ઘણા બધા એવા ઋષિ મુનિઓ થઈ ગયા કે જેમણે ઘણા બધા ગ્રંથો પુસ્તકોનું લેખન કર્યું છે અને તેના આધારે આજે પણ આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આ ચિત્ર જુઓ. તમને આ ચિત્રમાં કેટલાક કવિ, સંત, લેખક જોવા મળશે. આ બધા આપણા ગુજરાતના છે. તો આમણે આપણા ગુજરાતમાં જ્ઞાન અને ભક્તિની ધારા હંમેશા વહેતી રાખી છે. કવિ દલપતરામ, કવિ નર્મદ, નરસિંહ મહેતા આ બધા એવા કવિ હતા કે જેમના લખાયેલા કાવ્યો આજે પણ લોકો દ્વારા વાંચવામાં આવે છે. અને સદા જેમ ઝરણાનું પાણીની ધાર વહેતી રહી, તેવી જ રીતે જ્ઞાન અને ભક્તિની ધારા વહેતી આવે છે. ઘણા જૂના સમયથી આ બધું સાહિત્યમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. દસે દિશાઓ રક્ષે દેવો નરનાળી અહીં ન્યારા. વિદ્યાર્થી મિત્રો, અહીં કવિ એવું કહે છે કે ગુજરાત રાજ્યનું રક્ષણ જાણે બધી જ દિશાઓમાંથી દેવી દેવતાઓ કરી રહ્યા હોય એવું લાગે છે. તમે જોશો તો ઉત્તરમાં અંબામાં અને દક્ષિણમાં છે કુંટેશ્વર મહાદેવ, પૂર્વમાં કાળીમાતનું મંદિર આવેલું છે અને પશ્ચિમમાં સોમનાથ અને દ્વારકેશનું મંદિર આવેલું છે. તો આ બધા દેવી દેવતાઓ ચારે દિશાઓમાંથી ગુજરાતનું રક્ષણ કરવા માટે જ બેઠા હોય તેવું લાગે છે. નરનાળી અહીં ન્યારા, અહીંના વસતા નર અને નાળી અનોખા છે. તું સોમનાથનું બિલીપત્ર, તું હાટકેશનું ચંદન. ફ્રેન્ડ્સ, અહીં આપણા ગુજરાત રાજ્યની પશ્ચિમ દિશામાં સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જુઓ, આ સોમનાથ મહાદેવનું મંદિર છે, કેટલું ભવ્ય છે. તો તમને ખબર હશે કે મહાદેવને શું ચડે છે? બિલીપત્ર. તો જુઓ, અહીં સોમનાથ મહાદેવ મંદિરમાં બિરાજમાન છે, એમને ઉપર બિલીપત્ર ચડાવવામાં આવે છે. તો આપણા ગુજરાતને આ બિલીપત્ર જેટલું પવિત્ર કહેવામાં આવ્યું છે. જેમ મહાદેવ પર ચડેલા બિલીપત્રને આપણે પવિત્ર માની તેને આંચકા લઈએ છીએ ને, તેને પગે લાગીએ છીએ, બરાબર ને? તો આપણા ગુજરાત રાજ્યને પણ તેટલું જ પવિત્ર માનવામાં આવ્યું છે. ત્યારબાદ કહેવામાં આવ્યું છે તું હાટકેશનું ચંદન. અહીં હાટકેશ એ પણ આપણા મહાદેવનું નામ છે, હાટકેશ્વર મહાદેવ. તો આ મહાદેવને ચંદનનો તિલક કરવામાં આવે છે. તો આપણા ગુજરાતની સરખામણી આ ચંદનના તિલક સાથે કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ગુજરાત ચંદનના તિલક જેટલું પવિત્ર છે. ધરતીકંપમાં ઊભો રહ્યો હતો સાવ અડીખમ માણસ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે 2000 સાલમાં આપણા ગુજરાત રાજ્યમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ એટલો ભયાનક હતો કે તેમાં આખી ધરતી ધ્રુજવા લાગી હતી અને બધા મકાનોમાં તિરાડો પડી ગઈ હતી. કચ્છ અને ભુજમાં આવેલા ઘણા બધા મકાનો તૂટીને જમીન સાથે ધરાશય થઈ ગયા હતા. તો આ ભૂકંપથી કચ્છ જિલ્લામાં જુઓ તો કેવા હાલ થયેલા છે. આ ફોટા જે તમે જુઓ છો ને, તે કચ્છ જિલ્લામાં ભુજ શહેરમાં આવેલા મકાનો આવી રીતે ભૂકંપમાં તૂટી ગયા હતા તેના છે. તો આવા કપડા સમયમાંથી પણ અહીંના માણસો હિંમત હાર્યા વગર આગળ નીકળી ગયા. આજે તમે ત્યાં જઈને જુઓ તો ત્યાં ખૂબ જ સુંદર મજાના મકાનો ફરીથી બની ગયેલા છે અને ખૂબ જ સુંદર શહેર ફરીથી વસાવી દેવામાં આવ્યું છે. તો એવી જ રીતે ઘણીવાર આપણા રાજ્યમાં બીજી પણ કુદરતી આફતો આવી છે. દુષ્કાળોની ડાણું ક્ષણમાં સતત ધબકતો માણસ. વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાત રાજ્ય પર ઘણીવાર વરસાદ ન પડવાને કારણે દુષ્કાળ જેવી આફત પણ આવી હતી કે જેમાં કેટલાય પશુપંખી, પ્રાણીઓ, મનુષ્યો પાણી વગર મૃત્યુ પામ્યા હતા. છતાં પણ
આવી પરિસ્થિતિનો સામનો કરીને આગળ જ વધતા રહ્યા છે અને તેમાં પણ જાણે સતત માણસ ધબકતો રહ્યો છે, પોતાનું જીવન જીવતો રહ્યો છે. આપણે ઘણીવાર વધારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનો પણ સામનો કર્યો છે. તમને તો યાદ જ હશે, સુરતમાં તો કેટલા ભયાનક પૂર આવ્યા હતા, બરાબર ને? આખી સુરતની તો સુરત જ બદલાઈ ગઈ હતી. છતાં પણ આજે તમે જોઈ શકો છો કે સુરત ફરીથી સોનાની મૂરત બની ગઈ છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો આવી કોઈને કોઈ કુદરતી આફતમાંથી પણ દરેક વ્યક્તિએ હિંમતપૂર્વક સામનો કર્યો છે અને તેમાં સતત તે ધબકતો રહ્યો છે, જીવતો જ રહ્યો છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તમને ખબર જ છે આજે પણ આપણા ગુજરાત પર કંઈક આવી જ આફત આવી ચડી છે કે જેનો સામનો આપણે બધા જ કરી રહ્યા છે. દિવસોને દિવસોએ આપણે જોઈએ છીએ કે આ કોરોનાની મહાબીમારી ફેલાઈ રહી છે, ત્યારે આપણે બધા પણ ઘરમાં રહીએ અને સુરક્ષિત રહીએ. આ મહામારીનો હિંમતપૂર્વક સામનો કરીશું તો આમાંથી પણ આપણે ચોક્કસ બહાર નીકળી જઈશું. સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન. વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતના લોકોએ ખૂબ જ હિંમતથી સરળતાથી દરેક આફતોનો સામનો કર્યો છે. પોતાના દુઃખોને તેઓએ ખૂબ જ સહજતાથી સંતાડી દીધા છે. આંસુ ભર્યું ક્રંદન એટલે કે તેમના દુઃખો તેમણે કોઈ આગળ છટા થવા દીધા નથી. તો એવા ખૂબ જ હિંમતથી આગળ વધી રહેલા ગુજરાતને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત તને અભિનંદન. ગુજરાતને કવિ અભિનંદન પાઠવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા ગૌરવવંતા ગુજરાત વિશેની વધુ વાતો આપણે આવતા અંકમાં કરીશું. તો ફરી મળીશું, આવજો.